આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, આપ સૌનો હું ગુજરાતના તમામ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ, તમામ મેયરશ્રીઓ, તમામ જે ટીમ અર્બન છે સર, એમના તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં મંચ ઉપર વિરાજમાન માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ, મુખ્યમંત્રીશ્રીના માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સાહેબ, અમારા ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ, અમારા સાથી અધિકારી શ્રી ગોહિલ સાહેબ, શ્રી બેનીવાલ સાહેબ, એ તમામનું પણ હું ટીમ અર્બન તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાંથી, મહાનગરોમાંથી પધારેલા અમારા માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્ટી મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટી, માનનીય શાસક પક્ષના નેતાશ્રી, માનનીય દંડકશ્રી અને અન્ય મહાનુભાવો જે ગુજરાતના અલગ અલગ મહાનગરોમાંથી આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે, એ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. અમારા મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ચીફ ઓફિસરશ્રીઓ, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આવેલી આપણી નગરપાલિકાઓના સુકાન સંભાળતા નગરપાલિકાના સૌ પ્રમુખશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો, ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના સૌ મિત્રોનો હું આજના આ ગરિમામય કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીની સીધી દેખરેખ અને એમના વિઝન અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. સાધનોનો ઉપયોગ જનહિતમાં કરવા માટે અને કામની ગુણવત્તા અંગે કોઈ પણ જાતની વાંચછોડ ન કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટેનો આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સ્પષ્ટ વિઝન છે. આપણે ઉત્સાહ સાથે સાથે મળીને એક નવું સર્વસમાવેશી અને વિકસિત નગરો, જેમાં સંસ્કૃતિ અને સભ્યતાની સાથોસાથ વિકાસ અને આધુનિકતાની પણ ઝલક હોય, એ નિર્માણ કરવા માટે આપણી ટીમ અર્બન સર તત્પર છે. જસ્ટ એક આપને દાખલો આપું તો બજેટમાં જે રીતે આ વર્ષે વધારો માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે, મને લાગે છે કે આવતા વર્ષોમાં શહેરી વિકાસના માટે કોઈ પણ જાતનું પૈસાનું કોઈ પણ કોન્સ્ટ્રેન્ટ રહેવાનો નથી. જસ્ટ એક જ દાખલો આપને આપું તો વર્ષ 2022-23માં 3800 કરોડની જોગવાઈ 23-24માં 7000 કરોડ આ સ્કીમમાં થઈ છે. ઓવરઓલ બજેટ આપણું 19000 કરોડ જેટલું છે. એટલે પૈસાની ચિંતા કર્યા વગર ખૂબ સારી ક્વોલિટીવાળા અને સુંદર પ્રજાલક્ષી કામો થાય એ જોવા આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું. થેન્ક યુ. આભાર માનનીય અગ્રસચિવશ્રી આપનો. અતિથિ સત્કારની આપણી શાશ્વત પરંપરાને બરકરાર રાખતા સન્માનની અતિથિઓનો સત્કાર પુષ્પગુચ્છથી કરીશું. વિનંતી કરીએ છીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્રસચિવ શ્રી શ્રીમાન અશ્વિની કુમારને કે આપ ગુજરાત રાજ્યના સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનો આજના અવસરે સત્કાર કરશો, તેમનો અભિવાદન કરશો. આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સન્માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી શ્રીમાન હર્ષ સંઘવી ઉપસ્થિત છે. તેમના સત્કાર માટે કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલને વિનંતી કરીએ છીએ. માનનીય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સત્કાર માટે સચિવ શ્રી હાઉસિંગ શ્રી આરજી ગોહિલને અનુરોધ છે. ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી હિતેશભાઈ મકવાણા વચ્ચે ઉપસ્થિત છે. તેમના સત્કાર માટે વિનંતી કરીએ છીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી બીબી વહોનિયાને. ગુજરાત રાજ્યના પ્રશાસનિક વડા મુખ્ય સચિવ શ્રી
श्रीमान राजकुमार अपनी वच्चे उपस्थित है, तेमना सत्कार माटे हूँ पुनः एक बार अग्र सचिव श्री अश्विनी कुमार ने विनती करूँ छू। माननीय मुख्यमंत्री श्रीना अधिक मुख्य सचिव श्री पंकज जोशी अपनी वच्चे उपस्थित है, तेमना सत्कार माटे हूँ स्वच्छ भारत मिशन ना मैनेजिंग डायरेक्टर श्री भव्या वर्मा ने विनती करूँ छू। आभार महानुभावो आप सौनो। एक समय हतो के नगर एटले नळ गटर अने रस्ता एवी एक सीमित व्याख्या हती, अने ए पण जमानो हतो के शहर सुधराई एवुं कहेवातुं। परंतु आदरणीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए गुजरातमां मुख्यमंत्री तरीकेनो पदभार संभाळता ज शहेरोनी व्याख्या बदली नाखी। शहेरोने एमने सर्वांगी विकासना धमधमता प्रवृत्ति केन्द्रो बनाव्या અને નગર સેવા સદન એવા નામથી નગરપાલિકાઓના ભવનો જનસેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા થયા અને ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે દેશના મોડેલ બનવા તરફની ગતિ કરી રહ્યું। આવો શહેરી વિસ્તારોમાં સર્વાંગી વિકાસ કેવો થયો છે એની એક એવી આપણે નિહાળીએ આ ફિલ્મના માધ્યમથી। पाक्की छत होय के पाक्का रस्ता प्रगति नी गति वधारे छे। परिवहन होय के स्वरोजगारी आत्मनिर्भर बनावे छे। स्मार्ट सिटी होय के स्वच्छता जीवन शैली सुघड़ बनावे छे। आवाज मापदंडो साथे शुरू थेली गुजरात नी विकास यात्रा आजे अविरत गति थी आगळ वधी रही छे। वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी नू विकास नु विजन पण कंईक आवु ज छे। अर्बन डेवलपमेंट में अर्बन प्लानिंग और अर्बन गवर्नेंस दोनों की बहुत बड़ी भूमिका होती है। अर्बन प्लानिंग के तहत आने वाली स्पेशल प्लानिंग हो, ट्रांसपोर्ट प्लानिंग हो, अर्बन इंफ्रास्ट्रक्चर प्लानिंग हो, वॉटर मैनेजमेंट हो, इन सभी एरिया में बहुत फोकस वे में काम करना जरूरी है। वड़ा प्रधान श्री ना आज विजन ने साकार करवा मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना मक्कम नेतृत्व अने परफेक्ट प्लानिंग साथे आगर वधी रहू छे गुजरात, जेमा आयोजन ने अमलीकरण सुधी पहुंचाड़वानी जवाबदारी सौंपवामां आवी गुजरात म्युनिसिपल फाइनांस बोर्ड ने, જેણે છેલ્લા 5 વર્ષ માં ગુજરાતની વિકાસ ગાથાના કેટ કેટલા અધ્યાયો લખ્યા। આંતરમાળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી, વિકાસમાં જન જનને જોડ્યા, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાથી આગવી ઓળખ ઊભી થાય એ માટે પ્રયાસો થયા। મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં નવા રોડ બન્યા, હયાત રસ્તાઓની મરામત થઈ, આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં આવી। મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે ગ્રાન્ટ આપવામાં આવી। અમૃત મિશનથી શહેરોમાં પાયાની માળખાકીય સુવિધાઓ સુદૃઢ બની અને અમૃત 2.0 થી માળખાકીય સુવિધાઓ દ્વારા શહેરી જીવનની ગુણવત્તા સુધરી રહી છે। આજ કામોની પ્રગતિના આધારે ગુજરાત બન્યું અગ્રેસર, જ્યાં અમૃત યોજનામાં ભૂગર્ભ ગટર યોજના, પાણી પુરવઠા યોજના અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના દ્વારા પણ ભૂગર્ભ ગટર યોજના, પાણી પુરવઠા યોજના અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે આગળ વધી રહ્યા છે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને નલ સે જલ જેવા પ્રોજેક્ટ્સ પણ। ક્યારેક ઓફિસ જતા કે આવતા પેલા ફાટકોના કારણે મોડું થઈ જતું હતું, પણ હવે રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજના કારણે ફાટક મુક્ત ગુજરાતમાં એવું નહીં થાય। અને હા, હવે તો સ્થાનિક સ્વરાજની 34 સંસ્થાઓના 136 જેટલા વોટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશન્સ સૌર ઉર્જાથી સજ્જ છે, જેના કારણે વીજળીના વપરાશની સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થયો છે।
મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓથી ટ્રાફિકની સમસ્યાઓ ઘટી છે, તો ઇલેક્ટ્રિક અને સીએનજી બસોના કારણે વધી છે પર્યાવરણની કાળજી. ઘરનું ઘર એક એવી સુંદર સોગાત છે જેણે જીવનને સુરક્ષિત બનાવ્યું છે. ઓનલાઈન બિલ્ડિંગ પરમિશન હોય કે પછી ઈડબ્લ્યુએસ આવાસો માટે પ્લોટની ફાળવણી, ગુજરાત હંમેશા રહ્યું છે અગ્રેસર. પેલું કહે છે ને કે રોટલો અને ઓટલો મળે એટલે જગ જીત્યા, બસ કંઈક એવી જ રીતે સ્વરોજગારી માટે પણ કટિબદ્ધ છે ગુજરાત, અને આશ્રય સ્થાનો બની રહ્યા છે ઘર વિહોણા લોકો માટેનો આશરો. આમ જ ઓટલો અને રોટલો બંને આપવામાં અગ્રેસર બન્યું છે ગુજરાત. પણ આ વાત અહીં જ નથી અટકતી. શહેરી વિસ્તારોમાંથી ભેગા થયેલા કચરાને પ્રોસેસ કરીને એનો યોગ્ય નિકાલ પણ થાય છે. ડમ્પ સાઇટ પર લેગેસી વેસ્ટનો નિકાલ સરળ અને ઝડપી થાય છે, એટલે ફરીથી કચરાના ઢગલા ન થાય. કદાચ આ જ તો કારણ છે કે દરેક ક્ષેત્રમાં ડંકો વગાડતી ગુજરાતની આ વિકાસ ગાથા આમ જ અવિરત ચાલતી જ રહેશે. અને આ જ વિકાસ ગાથાને આગળ વધારતા ગુજરાતની 8 મહાનગરપાલિકાઓને રૂપિયા 1150 કરોડ, તેમજ અ બ ક અને ડ વર્ગની 157 નગરપાલિકાઓને કુલ રૂપિયા 362 કરોડ મળીને કુલ રૂપિયા 1512 કરોડની રકમના ચેક આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના એક કાવ્યમાં એવું કહે છે કે ગતિ એક ને મતિ એક, પ્રગતિનો પંથ પણ એક. ગુજરાતમાં શાસન અને પ્રશાસનના સમન્વયથી વૈશ્વિક વિકાસની જે રફતાર ચાલી છે, ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે, એમાં પ્રશાસનનું માર્ગદર્શન કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય સચિવ શ્રી શ્રી રાજકુમારજી. આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્ય સચિવશ્રીને આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા. માનનીય મુખ્ય સચિવશ્રી, મારા આપસોને નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના સમારંભના અધ્યક્ષ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના મંત્રીમંડળના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસરિયા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાના, મારા સાથી મિત્રો પંકજભાઈ જોશી, અશ્વિની ગોહિલ સાહેબ, રાજ્યના મહાનગરપાલિકામાંથી આવેલા તમામ મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપેલિટીઝ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, સાથી તમામ મિત્રો ભાઈઓ અને બહેનો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના શહેરી વિકાસનો જે પાયો નાખ્યો અને તેને આ સરકારે આગળ ધપાવીને સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ બનાવવાની કામગીરી હાથ ધરી છે. માન્ય વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં વિકાસના એક નવો યુગ આરંભ થયો અને જેમાં ગુજરાત એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત પ્રસ્થાપિત થયું છે. ગુજરાતે હંમેશા વિકાસનો નવો માર્ગ દેશને બતાવ્યો છે અને આ વિકાસ યાત્રામાં શહેરીકરણનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. શહેરોના સર્વાંગી વિકાસમાં સદા નવા સીમાચિહ્નો સર કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં માનનીય વડાપ્રધાનની સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે અને આ 9 વર્ષોમાં સર્વસમાવેશક, પ્રગતિશીલ અને ટકાઉ વિકાસને સાધવા માટે સમર્પિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીજીના નેતૃત્વ હેઠળની સરકારે તમામ નાગરિકો માટે સમાનતા અને નવી તકો ઊભી કરવા તેની પ્રતિબદ્ધતામાં અડગ રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત
गुजरात म्युनिसिपल फाइनेंस बोर्ड द्वारा दर वर्षे राज्यनी महानगरपालिकाओं तेमज नगरपालिकाओं ने माळखाकीय विकासना कार्यों माटे चेक वितरण कार्यक्रम योजवामां आवे छे। वर्ष 2022-23 में माननीय मुख्यमंत्रीजीना हस्ते 1184 करोड़ना कामों माटे चेक अर्पण करवामां आवेल हता अने आजे माननीय मुख्यमंत्रीजीना वरद हस्ते फरीथी एक बार रूपया 1512 करोड़ना चेक अर्पण करवामां आवशे। गुजरात म्युनिसिपल फाइनेंस बोर्ड द्वारा राज्यनी तमाम महानगरपालिका नगरपालिका ने समग्र शहरी विस्तारों में पाणी गटर व्यवस्था रस्ताओं घन कचरा निकाल परिवहन हरियाणा नगरों पे एंड यूज टॉयलेट अग्निशमन सेवा वहीवटी सुधारणा जल संचय तेमज अन्य माळखाकीय सुविधाओं आपीने नागरिकों की मूलभूत सेवा में वधारो करवा माटे आ ग्रांट फाळवामां आवे छे। હવે આ યોજનાની શરૂઆત સ્વર્ણ જયંતિ એટલે કે રાજ્યના સ્થાપનાના વર્ષના 50મી વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલ હતી અને છેલ્લા છ વર્ષોમાં અત્યાર સુધીમાં 18,000 કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે। આમ જોઈએ તો શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે નૂતન પ્રયોગોની પ્રયોગશાળા એમ કહી શકાય। આપણે પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સમન્વય સાધીને શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાત જે ગતિશીલતાથી કામ કર્યું છે તે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે અને આપણે તાજેતરમાં જોયું કે અર્બન 20 નામની જે એન્ગેજમેન્ટ ગ્રુપની મીટિંગ હતી તે ગુજરાતમાં G20ના દેશો દ્વારા યોજવામાં આવી હતી। શહેરી ઇકોસિસ્ટમના ઘણા પાસાઓ એવા છે જેમ કે આવાસ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ મ્યુનિસિપલ સેવાઓ પાણી પુરવઠા સ્વચ્છતા પુનઃપ્રાપ્ય ઉર્જા લેન્ડ યુઝ પ્લાનિંગ એ તમામ ક્ષેત્રોમાં આપણે સાથે મળીને સતત પ્રયાસ કરીએ છીએ અને સાચું કહીએ તો ઘણી ખરી સફળતા પણ આપણે મેળવેલી છે। શહેરી વિકાસ ક્ષેત્રે સતત કાર્યરત તેવા તમારા 100 આગેવાનોના સહયોગથી ગુજરાતના શહેરો એ દેશના આદર્શ શહેરોમાં ગણવામાં આવે છે। પરંતુ આપણે માત્ર આટલાથી જ અટકવું ન જોઈએ। આપણે આજ માટે નહીં પરંતુ આવતા 40-50 વર્ષો માટે આયોજન કરી રહ્યા છીએ। આપણે એવા શહેરોના નિર્માણ કરવાની જરૂરિયાત છે જે આગામી પેઢી અને દર પેઢી માટે સુખી સમૃદ્ધ શહેરો આપી શકે, આપણે આવતીકાલને અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ। ઉદાહરણ તરીકે હું કહીશ કે ઘન કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત આજે આપણે કરી રહ્યા છીએ। લીગેસી કચરાના નિકાલ માટે આપણે જેમ ફિલ્મમાં જોયું એની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં લીગેસી કચરો ભેગું ના થાય તે માટેનું પણ આયોજન આપણે કરી રહ્યા છીએ। ડિસેમ્બર 2023 સુધીમાં આપણે રાજ્યના સમગ્ર શહેરોમાંથી લીગેસી કચરાનું સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તેવી કામગીરી અત્યારે રાજ્યમાં ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે આપ લોકોના સહકારથી આ કામગીરી આપણે સમય રહેતા પહેલા જ પૂરી કરી લઈશું। સાથોસાથ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન એ મોટી સંખ્યામાં આખા રાજ્યમાં બની રહ્યા છે અને આપણે આવનાર દિવસોમાં આ ટ્રીટેડ સુએજના વોટરની રીસાયકલિંગ માટેના આપણે એટલા જ ઘનિષ્ઠતા સાથે પ્રયત્ન કરીશું તો આપણે પર્યાવરણનું પણ રક્ષણ કરી શકીશું અને ઉદ્યોગો જે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરે છે એને કરતાં રીસાયકલ્ડ વોટરનો ઉપયોગ કરી એ પોતાનું કામ કરી શકે અને આપણે એમાંથી આવક મેળવી શકીએ તે જાતની આપણે આવનાર દિવસોમાં કામગીરી કરવાની છે। શહેર માત્ર વ્યાપાર કે રોજગારીની તકો નહીં પરંતુ આપણી સંસ્કૃતિનું સમાન તકોનું જીવંતતાનું અને આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે। શું આપણે શહેરોને તે દ્રષ્ટિથી જોઈ શકીએ અને તેને વધુ જીવંત અને લઘુ વધુ સમાવેશી બનાવી શકીએ? આપણે આપણા શહેરોને વધુ હરિયાળી બનાવી શકીએ કે કેમ? ઈઝ ઓફ લિવિંગ એ પણ શહેરીકરણનો એક બહુ મોટો અગત્યનો ભાગ છે અને એનો એક મહત્વપૂર્ણ આયામ છે આવાસ। ઝૂંપડપટ્ટીના પુનઃવસન અને યોગ્ય જગ્યાએ શહેરી વિકાસ કરવામાં ગુજરાત મોખરે છે। આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો અમલ કર્યો છે તો આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે જે મકાન આપણે આપીએ છીએ તેની ગુણવત્તા સારામાં સારી હોય, ખાનગી હાઉસિંગ સોસાયટીની તુલનામાં પણ સારી હોય એવું આપણે વિચાર સાથે મકાન બાંધીને લોકોને આપીએ તો
तो खरेखर ईज ऑफ लिविंग ना एक वधु डायमेंशन में अपने सफलता मेळवीशुं। गुजरात शहरी क्षेत्र में पुनः प्राप्य रिन्यूएबल एनर्जी में अग्रेसर रह्यु छे। राज्य शहरी विस्तारों में रूफटॉप सोलर इंस्टॉलेशन सहित सौर ऊर्जा प्रोजेक्ट सफलतापूर्वक अमल में मुक्या छे। एक वर्षना गाड़ा में एटले के छेल्ला एक वर्ष में 136 प्रोजेक्ट ना इंस्टॉलेशन 16.70 मेगावॉट करवामां आवेल छे। अने ताजेतर में जे फाइनेंस मिनिस्टर्स अने गवर्नर्स की बैठक थई हती तेमा गिफ्ट सिटी में एक साइड इवेंट योजवामां आवी हती। तेमा पण मैं कीधुं हतुं कि आपणे तमाम अर्बन क्षेत्रनी वीजळीनी जरूरियात रिन्यूएबल एनर्जी में थी मेळवी शके एवुं सिद्धि आपणे जो हासिल करीए तो आपणे आपणा शहरोने अने आपणा ग्रीन एनर्जी अने क्लाइमेट चेन्जना टार्गेटने पहोंची वळवामां आपणे आपणो फाळो आपीशुं। शासन ने सुधारवा अने नागरिक सेवाओं ने सरळता थी सुलभ बनावा माटे टेक्नोलॉजी नो उपयोग ए हमेशा महत्वनो विषय रह्यो छे। ई नगर पोर्टल ना उपयोग माटे गुजराते जे काम कर्यु छे तेने मारे बिरदावुं जोईए। ताजेतरमां माननीय मुख्यमंत्री द्वारा ए वर्गनी तमाम 22 नगरपालिकाओमां सिटी सिविक सेंटरोनुं उद्घाटन करवामां आव्युं हतुं अने आवा बधुं केन्द्रो शुरू करवानुं आयोजन पण करवामां आवी रहेल छे। आ बधा केन्द्रों थकी ई नगर विषय नागरिकों में जागृति लावा माटे हूँ आपने विनंती करूँ छूँ अने कोईपण नागरिक मूलभूत म्युनिसिपल सेवाओं लाभ मेळवा माटे आपणी ऑफिस सुधी ना आवू पड़े तेवुं आयोजन आपणे आवता 12 महीना में करिए एवी हूँ आप सौने विनंती करूँ छूँ। हूँ जाणू छूँ कि आ तमाम बाबतों द्वारा हूँ मारी तेमज राज्य सरकारनी महत्वाकांक्षाओ एटले के एम्बिशन्स हूँ व्यक्त करी रह्यो छूँ। हूँ समझु छू कि आ मोटा कार्यों हाथ धरवा माटे तमाम अर्बन लोकल बॉडी नी कैपेसिटीज क्षमताओं वधारवानी जरूरियात छे। चिंतन शिविर दरमियान जे केवड़िया खाते एकता नगर खाते योजायेलो हतो तेमा पण नगरपालिका महानगरपालिका अर्बन एरियाजना विषे चर्चा थई हती अने म्युनिसिपल कैडर ने वधु केम मजबूत बनावी शकाय एमा सारा कैपेबल व्यक्तिओ नीमीने एनी संख्या केवी रीते वधारी शकाय ते दिशामां पण अमे सौए चिंता करी हती। चालो आपणे सौ साथे मळीने अविरत कार्य करीए अने सुनिश्चित करीए कि आपणा द्वारा पूरी पाडवामां आवती माळखागत सुविधाओ द्वारा आपणा द्वारा आपवामां आवती सेवाओ द्वारा नागरिकोना प्रश्नोनुं साचुं उकेल लावाना आपणे सौ साथे मळीने प्रयत्नो करीए। आपणे एवुं आयोजन करीए कि गुजरात राज्य ए मात्र शहरीकृत राज्य न रहेता सौथी वधु रहेवा योग्य એટલે કે ઈઝ ઓફ લિવિંગમાં પણ આપણે ટોપમાં રહીએ તેવી અપેક્ષા સાથે હું વિનંતી છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। જય હિંદ। આભાર માનનીય મુખ્ય સચિવ શ્રી આપનો। નવી સવારે નવું કિરણ લઈ આવે નવલી વાત, ગુજરાતમાં ઉગે રોજ એક સ્વર્ણિમ પ્રભાત। ગુજરાતમાં આપણે એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે કે દિવસ ઉગે ને દિવસ આથમે ત્યાં સુધીમાં રોજ એક નવા પ્રકલ્પનું ખાતમુહૂર્ત, લોકાર્પણ, શિલાન્યાસ કે કોઈ નવો વિચાર અવશ્ય સાકાર થાય છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ પ્રેરણાને, એ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે આપણા યશસ્વી મુખ્યમંત્રી સન્માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ। આવો તાલીઓના ગુંજારવ સાથે આમંત્રિત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કે આપ આજના અવસરે અમારું માર્ગદર્શન આપણા પ્રેરણાદાયી માર્ગદર્શનથી કરશો। રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ હેતુ 1512 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, મારા સૌ ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, સૌ મેયરશ્રીઓ, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી,
અગ્ર સચિવ શ્રી અશ્વિન કુમારજી, હાઉસિંગ સચિવ શ્રી આરજી ગોહિલ, મ્યુનિસિપાલિટીઝના એડમિનિસ્ટ્રેશન કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલ, ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી બીબી વહોનિયા, સૌ સન્માન્ય ઉપસ્થિત સૌ પદાધિકારી શ્રીઓ, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. થોડા રિલેક્સ થાવ, આમ કેમ એકદમ ખુશમાં છો? કરશન કાકા ખુશમાં એટલે બધા ખુશમાં. શહેરી વિકાસ અને એમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા, ને નગરપાલિકામાં રહેતા હોય કે મહાનગરપાલિકામાં બધી ફેસિલિટી જે મોટા શહેરોમાં છે એ આપણે નાના શહેરો સુધી પણ આપવા માંગીએ છીએ. એ જ માન્ય નરેન્દ્રભાઈની દૂરમદેશી કહીએ તો દૂરમદેશી એમના માટે એક વિકાસ અને વિકાસની રાજનીતિ. આજે દેશ અને દુનિયાને કોઈએ શીખવાડી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ, કે ભાઈ વિકાસની રાજનીતિથી વિકાસ કેવો થઈ શકે, અને સેવા સુશાસન, એમના 9 વર્ષ હમણાં પૂર્ણ થયા, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના. તો સેવા અને સુશાસન એ બંને શબ્દ એકબીજ સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી તમારા મગજમાં સેવાનો ભાવ ના આવે ત્યાં સુધી આપણે સુશાસન ઉપર જોઈએ એટલું અસરકારક રીતે કામ ન કરી શકીએ. એટલે તમારે જ્યારે પ્રજાની સેવા કરવી છે અને સેવાનો ભાવ આવશે તો જ તમે સુશાસન સારી રીતે કરી શકશો. નગરપાલિકામાં અહીંયા ઘણા બધા એવા હશે કે જે વર્ષોથી નગરપાલિકા સાથે જોડાયેલા હશે, અધિકારીગણ પણ મહાનગરપાલિકા સાથે જોડાયેલા હશે, અને એની અંદર પૈસાની દ્રષ્ટિએ, ફાઇનાન્સની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા એક મેઇન હોલ કરવો હોય અને એનો ખર્ચો લગભગ 5,000 કે 15,000ની વચ્ચેનો ખર્ચો હશે. તો એ 5,000 થી 15,000ના ખર્ચ માટે પણ તમારે મેયર હોય તો મેયર અને કમિશનર વચ્ચે લગભગ 10-15 દાડા થાય ત્યારે તમારું એ મંજૂર થઈને એ કામ શરૂ થાય. અત્યારે તમારી પાસે પ્રજા કોઈ કામ લઈને આવે છે તો 1 કરોડ રૂપિયાનું કામ બોલતા સહેજ પણ અચકાટ નથી થતો. આ ફાઇનાન્શિયલ પોઝિશન અને વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કરી છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ ફેસિલિટી વધતી જાય, નાગરિકોની અપેક્ષા વધતી જાય અને એ પૂરી કરવાની જવાબદારી પણ આપણી છે. પ્રજાજનોને એક વિશ્વાસ પડ્યો છે કે અહીંયા આપણે આ સરકારમાં રજૂઆત કરીશું તો એ આપણો પૂરું થશે, અને પૂરું થશે એ વિશ્વાસ સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ. બાબુ કાકાને બેસવા દો, આગળ બોલાવો. ફેસિલિટીની વાત છે. મારું કહેવાનું એ હતું કે ભાઈ અત્યારે વીજળી આપણે ગામે ગામ પહોંચાડી દીધી છે, અને ગામે ગામ જ્યારે વીજળી પહોંચાડી છે તો આપણે ઘણા બધા અહીંયા આગળ બેઠા છે એમાંથી જેને કહેવાય કે મેઇન શહેર છોડી પછીને
નગરપાલિકા હોય કે જ્યાં નજીકમાં જ ગામ વિસ્તાર હોય અને જે ગ્રામ્ય વિસ્તાર હોય એની અંદર આપણે આખો દિવસ જેને કહેવાય કે ખેડૂત હોય તો આરામથી ઝાડ નીચે આખો દિવસ ગમે તેટલી ગરમીમાં પસાર આરામથી કરી શકતા. આજની પરિસ્થિતિ કેવી થઈ છે તો કે ભાઈ આપણે 24 કલાક લાઇટ થઈ ગઈ, હવે જો લાઇટ તમારે 1/2 કલાક જાય કે 10 મિનિટ ગઈ તો તમારે એ તૈયારી રાખવી પડે કે છેક સીએમ સુધી ફોન પહોંચે કે ભાઈ લાઇટ કેટલાય વખતથી નથી. એટલે આપણે ફેસિલિટી ઊભી કરી છે અને એ જરૂરિયાત હવે આપણે પૂરી કરવી જ રહી. આપણે પણ તૈયારી મગજથી રાખવી જ જોઈએ કે આપણે રોડ રસ્તા જે બનાવ્યા છે, છેક સુધીના બનાવ્યા છે, ગ્રામ સ્તર સુધીના બનાવ્યા છે, તો હવે એની અંદર જો ખાડો પડ્યો તો એ તમારે તૈયારી રાખવી જ પડે કે એની બૂમ પડશે અને એ તમારે ખાડા પૂરવા જ પડશે, કાં તો રોડ સારા બનાવવા જ પડશે. એટલે તમારી જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતા, જે પણ કામ કરો એ કામની ક્વોલિટી સારી જ હોવી જોઈએ. કારણ કે હવે તમારા ફોટા પાડીને તાત્કાલિક મોકલવા, ક્યાં સુધી મોકલવા, એ તમારે ક્યાંય તકલીફ પડે એવું જ નથી રહ્યું. એટલે તમે શું કામ કરો છો, કેવી રીતે કરો છો, એ બધા મેસેજ છેક સુધી પહોંચે એમ છે, દિલ્હી સુધી પહોંચે એમ છે. એટલે નગરપાલિકા, આપણે તો માન્ય નરેન્દ્રભાઈએ ઇઝ ઓફ લિવિંગ, એટલે કે ભાઈ આપણું જીવન જે છે એ જીવન કેવી રીતે સુખમય બને, ફેસિલિટી વાળું બને, વધુ ને વધુ ફેસિલિટી કેવી રીતે આપી શકાય એના ઉપર ભાર મૂક્યો છે. અને એના આધારે આજે આપણે જ્યારે આગળ વધતા હોઈએ, આપણને એક મિશન લાઈફ આપ્યું છે માન્ય નરેન્દ્રભાઈ, કે આજે આપણે બધાએ જે પ્રમાણે વાત કરતા હોઈએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ, અને ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ ઉપર આપણે ખૂબ ભાર આપવા માટે માન્ય નરેન્દ્રભાઈએ મિશન લાઈફ કર્યું છે. એમની દૂરંદેશીનો ખૂબ લાભ, અને સૌથી વધારે જો કોઈ લાભ મળ્યો હોય કોઈને તો એ ગુજરાતને છે. કે આજે મિશન લાઈફ એટલે તમારી રોજબરોજની જિંદગીમાં પણ આપણે શું કરી શકીએ એવું કે જે પર્યાવરણને ઉપયોગી થાય. એક ટીપું પાણી બચાવવાનું હોય તો આપણને એમ લાગે કે યાર એક ટીપું પાણી પડે છે ચકલીમાંથી, એમાં શું થઈ ગયું. પણ હું એક શાળા પ્રવેશોત્સવમાં ગયો હતો તો આ ટીપું પાણી જે છે એ સાવ ટીપું જેને કહેવાય, હવે ટીપાનો તમે મતલબ કાઢી શકો કેટલું સ્પીડમાં પડવું, ધીમું પડવું, પણ એ છોકરીએ ટીપે આખા વર્ષમાં 35,000 લિટર પાણીનો વ્યય થાય. હવે 35,000નો આંકડો આવે એટલે આપણા મગજમાં બેસે કે સારું ઘણું બધું વ્યસ્ત થાય, બાકી ટીપું તો કે હવે પડે છે વાંધો નહીં, આપણે ક્યાં ચકલીનું, પછી ચકલી કાઢી નાખવી, પેલા બૂચ મારવા, નીચે કાળા કરવા, પાણી ઉભરાતું જતું હોય. એટલે મિશન લાઈફમાં આપણે આ બધું કરાવવું છે અને કરવું પણ છે. જ્યારે આપણે ફેસિલિટી વધારે ને વધારે આપતા જતા હોઈએ, સારી આપતા જતા હોઈએ, તો બધા જ પ્રજાજનો પણ તમને સહકાર આપશે. એક ઝાડ વાવવું, જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ વાવવું. હમણાં જ અમે અહીંયા આગાડી અમારા સાંસદ છીએ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ ગાંધીનગર લોકસભામાં હરિયાળું લોકસભા બને એના માટે ખૂબ સારા પ્રયત્ન, એક લોકપ્રતિનિધિ કેવા હોઈ શકે જો એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તે અમિતભાઈ શાહ સાહેબ. નાના નાની સોસાયટીમાં એમનો પત્ર પહોંચ્યો છે કે દરેકે દરેક સોસાયટીમાં, દરેકે દરેક ઘર, દરેકે દરેક ફળિયું, દરેકે દરેક ગામ, જ્યાં જગ્યા હોય ત્યાં આગાડી ઝાડ લગાડો. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, વરસાદની પેટર્ન જ આખી બદલાઈ ગઈ છે.
તમે જુઓ જ્યાં પડે ત્યાં સામ તો 15 ઇંચ 20 ઇંચ પડે, તમે શું કરો? તમારી કઈ ફેસિલિટી કામમાં આવશે? તમારે એ જ કરવું પડે કે જેથી વરસાદ સારી રીતે પડે, વ્યવસ્થિત પડે. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો કોઈ જો ઉપાય હોય તો આ ઝાડ જ છે, પર્યાવરણ જ છે. એટલે ઝાડ જેટલા ને જેટલા વધુ ઉગાડીશું આપણે, તો એ પાણીનો બચાવ કીધો, ઇલેક્ટ્રિસિટીનો બચાવ. આપણે સરકારી કાર્યક્રમમાં છીએ એટલે વધુ ફળદાયી નીવડશે ઇલેક્ટ્રિસિટીનો બચાવ. પછી પ્રેસ મીડિયા અહીંયા હાજર છે એ બતાવશે કે ભાઈ સીએમ સાહેબની શિખામણ જ્યાં સુધી. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. લાઇટ આપણે ના હોઈએ તારે બંધ રહે તો કઈ વાંધો નથી. ના, અત્યારે જે ઠંડકની પ્રક્રિયા છે એસીની, તો તમે આવો એટલે 2 મિનિટમાં ઠંડક થઈ જાય. એ રૂમ એટલો મોટો હોય નહીં કે જેમાં 2 કલાક લાગે રૂમ ઠંડો થાય. એટલે એકલા એક જણની કોઈ વાત જ નથી એની અંદર, આમાં આપણા સમૂહની જ વાત છે, દરેકે દરેક જણ. અને એક થી બગડે ને એક થી સુધરે એ તો માન્ય નરેન્દ્રભાઈ આપણને બતાડી દીધું છે. એક વ્યક્તિથી બગડી શકે આખું, તો એક જ વ્યક્તિથી બધું સુધરી પણ શકે. એટલે આપણે આપણી કાર્ય પદ્ધતિ, આપણે કેવી રીતે કામ કરવું છે, આપણે પૈસા છે, પૈસાના હિસાબ વિકાસનું કામ ક્યાંય અટકે એમ નથી. પણ નગરપાલિકા અને નગરપાલિકામાં જે પણ આપણે સાધન સામગ્રી આપવા, આજે પણ અમે અહીંયાથી એક સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, પાણી બચાવો, મેઇન હોલથી મશીન હોલ, મેક ઇન ઇન્ડિયા, પર્યાવરણ બચાવો, એટલે કે આ જે વિઝન સાથે આજે જીયુડીએમના માધ્યમથી જે સક્ષમ મશીન, શું કહીએ છીએ આપણે, સીવર સક્ષમ મશીન, એટલે જ્યાં આંગાડી ગટરમાં મેઇન હોલમાં જ્યાં આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક જોઈએ છે કે ભાઈ ઘણું બધું એટલે સાવ ઓછું થઈ ગયું છે, પણ ક્યાંક હજુ પણ ક્યાંક મેઇન હોલમાં માણસને ઉતારી દઈએ છે ને એની જિંદગી સાથે આપણે ક્યાંક ખિલવાડ કરી દઈએ છે, એની અંદરથી બહાર આવવું જ પડશે. ને એના માટે થઈ અને આજે અહીંયાથી 5 મશીનો આપણા આવા જીયુડીએમ દ્વારા આપવામાં ફ્લેગ ઓફ આપણે કરી રહ્યા છે, કે જે ટેમ્પા ઉપર છે, મોટા છે. હા હા, મોટું હોય તો બહુ મોટું, પણ નગરપાલિકાઓ માટે નાના થોડા બસાવજો, નહીં તો એ લોકોને તો પાછા એ મશીન આ લોકો લઈ જશે તો પાઇપ હાથે બહાર કાઢશે. એટલે નાના મશીનો પણ વસાવીશું. અને આ બધા શું છે કે બહુ મોટા મશીનો દરેક નગરપાલિકા લેવલે તમે રાખશો તો એનું મેન્ટેનન્સ તમે નહીં કરી શકો. એ ઉદ્દેશથી આપણે આ એક જગ્યાએ દરેક જિલ્લે કે દરેક તાલુકાએ ઝોનલ લેવલે અત્યારે મૂકીશું, જેમ જરૂરિયાત પડશે એમ આપણે એને વધારી આપીશું, તમને ક્યાંય તકલીફ ના પડે અને કોઈ માણસનો ઉપયોગ ના થાય એની અંદર, એના માટેનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. ક્યાંય કરતાં ક્યાંય સરકારની કોઈ પણ એજન્સી આ માણસને મેઇન હોલમાં ન જ ઉતારે, કોઈ કાળે ઉતારવાનો થતો નથી. વધારે પડતું ક્યાંય પણ તકલીફ પડતી હોય તો આપણે નવી લાઈન નાખી દઈશું, પણ માણસને અંદર ઉતારવાનો થતો નથી નથી નથી. બાકી તો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીને આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છે, ત્યારે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતની સાથે સાથે આપણે વિકસિત ગુજરાત
એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, ગુજરાત દરેક ક્ષેત્રે ત્યારે જ્યારે ભારત લેવલે કોઈ પણ મિશન શરૂ થયું હોય તો એ મિશનનું અગ્રસ્થાન કોણ લે? ગુજરાત. આપણે બધા એની અંદર પણ અગ્રસ્થાન લઈએ કે આપણે ગુજરાત એ અમૃતકાળમાં વિકસિત ગુજરાત બનાવીએ, અને વિકસિત ગુજરાત બનાવવા માટે હવે જે પણ આપણે કામ કરીએ એ કામમાં ક્વોલિટી અને ક્વોલિટી સાથે જ્યારે કામ આપીશું, અને હું તો કહું છું નગરપાલિકાઓમાં પણ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આ ઝાડ છે, નાનું ગાર્ડન, દરેક નગરપાલિકામાં કેટલી ગાર્ડન હશે? અર્બન ફોરેસ્ટ બનાવો એ બરોબર છે, પણ નગરપાલિકા લેવલે એક એક ગાર્ડનની ક્યાંક જગ્યા એમની પાસેથી મંગાવો અને ત્યાં એક એક ગાર્ડન ડેવલપ થાય તો એ લોકોને પણ ત્યાં આગળ સારું આયોજન થઈ શકે. આજે તો ગયા વર્ષે જે 1100 કરોડના ચેકો હતા, ગયા વખતે કેટલા હતા? 1184 કરોડના ચેકો હતા, બરોબર ને? આ વખતે 1512 કરોડના ચેકો છે, એટલે ખૂબ પૈસા. આજે તમે જુઓ તો દુનિયા આખી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે ઘણી તકલીફમાંથી જજુમીને બહાર આવી રહી છે. એવા સંજોગોમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી અર્થતંત્ર ઉપર પહોંચ્યું, એટલે આપણે ઉપર આવી રહ્યા છીએ, આપણે ઉપર આવી રહ્યા છીએ આ પરિસ્થિતિમાં. એટલે આપણે ખૂબ સારું નેતૃત્વ જ્યારે મળ્યું છે ત્યારે એમનું વિઝનનો આપણે પૂરો લાભ લઈ અને શહેરી સુખાકારી જેટલી વધારે આપી શકીએ અને આપી અને આપણે ખૂબ સારી રીતે સૌ સાથે મળી અને ગુજરાતને હરિયાળું ગુજરાત, પોલ્યુશન મુક્ત ગુજરાત, સાથે સાથે ડેવલપિંગ ગુજરાત બનાવી આપણે સૌ સાથે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. આપનું આ પ્રેરણાદાયી પ્રવચન અહીં ઉપસ્થિત સહુ માટે એક કાયમી ઇન્સ્પિરેશનલ બની રહેશે. અને હવે આપણે આરંભ કરીએ છીએ ચેક વિતરણનો. સમગ્રતયા રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ માટે 2875 કરોડ અને નગરપાલિકાઓ માટે 645 કરોડ એમ 3520 કરોડ રૂપિયા સર્વાંગી વિકાસના કામો માટે મંજૂર કરેલા છે. એ પૈકી આજે પ્રથમ હપ્તાના ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિતરણ કરાશે, જેમાં મહાનગરપાલિકાઓને 1150 કરોડ અને નગરપાલિકાઓને 362 કરોડ એમ 1512 કરોડ આજના એક જ દિવસમાં મળવાના છે. એ શૃંખલાનો પ્રારંભ કરીએ. સૌપ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાને 426 કરોડ રૂપિયાના પ્રથમ હપ્તાનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે એનાયત કરાશે. વિનંતી કરીએ છીએ અમદાવાદ મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને કે આપશ્રી આ ચેક મહાનુભાવોના વરદસ્તે ગ્રહણ કરશો. સુરત મહાનગરને 348 કરોડ રૂપિયા આજે સર્વાંગી વિકાસના કામો માટે મળવાના છે. વિનંતી કરીએ છીએ સુરતના માનનીય મેયર મહોદયા અને કમિશનરશ્રીને આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે ગ્રહણ કરશો. વડોદરા મહાનગરને 130 કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે વિતરણ કરાશે. મહાનગરપાલિકાના મેયરશ્રી, કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓ આ ચેક ગ્રહણ કરશે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી.
રાજકોટ મહાનગરપાલિકાને 103 કરોડ રૂપિયાનો ચેક આજે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે વિતરણ થવાનો છે. વિનંતી કરીએ છીએ રાજકોટના મેયરશ્રી, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે સ્વીકારશો. ભાવનગર મહાનગરપાલિકાને સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે 48 કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે એનાયત કરાશે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે. વિનંતી કરીએ છીએ માન્ય કમિશનરશ્રી, મેયરશ્રી અને પદાધિકારીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશો. જામનગર મહાનગરને રૂપિયા 46 કરોડનો ચેક સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થવાનો છે. વિનંતી કરીએ છીએ જામનગર મહાનગરના મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે સ્વીકારશો. જૂનાગઢ મહાનગરને 24 કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના માટેના પ્રથમ હપ્તા પેટે આજે એનાયત થવાનો છે. વિનંતી કરીએ છીએ જૂનાગઢના મેયરશ્રી, જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મહાનુભાવોને કે આપના વરદસ્તે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશો. ગાંધીનગર મહાનગરપાલિકાને 25 કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થવાનો છે. વિનંતી કરીએ છીએ મેયરશ્રી હિતેશ મકવાણા, જેઓ સ્વયં સ્ટેજ પર છે, તેમને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે આપ આ ચેક સ્વીકારશો. અને હવે રાજ્યની નગરપાલિકાઓને સમગ્રતયા 362 કરોડ રૂપિયાના ચેક આજના અવસરે સર્વાંગી વિકાસ કામો માટે વિતરણ થવાના છે. શૃંખલામાં વિરમગામ નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયાનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે. ધ્રાંગધ્રા નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાશે. કપડવંજ નગરપાલિકાને 2 કરોડ 25 લાખ રૂપિયાનો ચેક વિકાસ કામો માટે અર્પણ થઈ રહ્યો છે. કપડવંજ નગરપાલિકાને 2 કરોડ 25 લાખ રૂપિયાનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમુખશ્રીને એનાયત કરાશે. ચોટીલા નગરપાલિકાને 1.25 કરોડ રૂપિયાનો ચેક
આજના અવસરે સર્વાંગી વિકાસના કામો માટે પ્રથમ હપ્તા પેટે માનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે. મહેસાણા નગરપાલિકાને રૂપિયા 4 કરોડનો ચેક આજના અવસરે અર્પણ કરાશે અને તત્પશ્ચાત મોડાસા નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થશે. મહેસાણાને રૂપિયા 4 કરોડ અને મોડાસાને રૂપિયા 2 કરોડ 75 લાખનો ચેક. ગાંધીનગરની દહેગામ નગરપાલિકાને 2 કરોડ 25 લાખ રૂપિયા અને ગોધરા નગરપાલિકાને 4 કરોડ રૂપિયાના ચેક આજના અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાશે. દહેગામને 2 કરોડ 25 લાખ રૂપિયાનો ચેક અને ગોધરાને 4 કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજના અવસરે મંચ પરથી વિતરણ કરાશે. ખંભાત નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયા અને તત્પશ્ચાત પાદરા નગરપાલિકાને 2 કરોડ 25 લાખ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરાશે. ખંભાતને 2 કરોડ 75 લાખ રૂપિયાનો ચેક અને પાદરા નગરપાલિકાને 2 કરોડ 25 લાખ રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવના વરદ હસ્તે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે વિતરણ થશે. નવસારી વિજલપોર નગરપાલિકાને રૂપિયા 4 કરોડ અને બારડોલી નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજના અવસરે એનાયત કરાશે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. નવસારી વિજલપોર નગરપાલિકાને 4 કરોડ રૂપિયા અને બારડોલી નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયાના ચેક. દક્ષિણ ગુજરાતની ઉમરગામ નગરપાલિકાને 1.25 કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરાશે અને કચ્છની ગાંધીધામ નગરપાલિકાને 4 કરોડ રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી અર્પણ કરશે સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે. ઉમરગામને 1.25 કરોડ રૂપિયા અને ગાંધીધામને 4 કરોડ રૂપિયાની રાશિ આજના અવસરે અર્પણ થઈ રહી છે. દેવભૂમિ દ્વારિકા જિલ્લાની ઓખા નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયા અને કચ્છની મુંદ્રા બરોઈ નગરપાલિકાને 1.25 કરોડ રૂપિયા આજના અવસરે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે રાજ્ય સરકાર દ્વારા એનાયત થશે જેનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી તેમને અર્પણ કરશે. મહુવા નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયા અને અમરેલી જિલ્લાની બાબરા નગરપાલિકાને 1 કરોડ 25 લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસના કામો માટે આજના અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત કરાશે. મહુવા નગરપાલિકાને 2 કરોડ 75 લાખ રૂપિયા અને બાબરા નગરપાલિકાને 1 કરોડ 25 લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસના કામો માટે અર્પણ કરાશે.
આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી, મહાનુભાવો આપ સૌનો. સમગ્રતયા એક જ દિવસમાં 1512 કરોડ રૂપિયાના ચેક એક જ સ્થળેથી એનાયત થવાની આ ઐતિહાસિક ઘટનાને આપણે ફરી એકવાર તાલીઓના ગુંજારોથી વધાવી અને કાર્યક્રમના સમાપન તરફ જતા આભાર પ્રસ્તાવ માટે વિનંતી કરીએ કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલને. નમસ્કાર. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગીણ વિકાસ માટે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ચેક વિતરણ સમારોહમાં પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ફાળવી આપની વચ્ચે ઉપસ્થિત આપના માનનીય મુખ્યમંત્રી શ્રી સમસ્ત વિભાગ વતી અમે આભાર માનીએ છીએ. માનનીય મંત્રી શ્રી ગૃહ હર્ષભાઈ અને માનનીય મંત્રી શ્રી શિક્ષણ પ્રફુલભાઈ ના પણ આપને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રમુખ શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા ઉપસ્થિત માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને કારોબારી ચેરમેનશ્રીઓના પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય મુખ્ય સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીના આભાર વ્યક્ત કરીએ છીએ. શહેરી વિકાસ વિભાગના અત્રે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તેમજ સમગ્ર ટીમના અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપના આ કાર્યક્રમ પછી મિત્રો આપના ભોજનની વ્યવસ્થા હોલ નંબર 3 કરવામાં આવી છે અને જેવું આપના માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જાહેરાત કરી કે ખાસ કરીને નગરપાલિકાઓ માટે ક્લસ્ટર બેઝ સીવેજ ક્લિનિંગ સિસ્ટમ માટે 5 મોટા મશીનોના આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જે લોકાર્પણ થઈ રહ્યું છે એના માટે આપને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રીઓને વિનંતી કરીએ કે એ પ્રોગ્રામને પણ આગળ વધારે. બહુ બહુ આભાર, ધન્યવાદ.